નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ બે માં સરસ મજાની તમને મેં બાળ વાર્તા કરી હતી કે સીતાજીના બે પુત્ર યજ્ઞનો ઘોડો. તો યજ્ઞના ઘોડામાં આપણે પ્રશ્ન નંબર 12 એના આપણે કરેલા પ્રશ્ન 6 1 થી 6 મેં કરેલા હતા. હવે આપણે આજે પ્રશ્ન નંબર 7 છે કે પ્રશ્ન છે તમને બધાને ખબર જ છે, સરસ મજાની વાર્તા કરી હતી. તો એમાં છે કે સીતાજીના પુત્રના નામ લખો. તો તમને બધાને ખબર છે ને કે સીતાજી, આપણે રામાયણ જોતા હતા, આપણે બધાને ખબર છે કે સીતાજીને બે પુત્રો હતા. કેટલા હતા? તો કે બે. તો કે ક્યાં ક્યાં હતા? તો બધાને ખબર છે, રામાયણમાં આવેલું પણ છે, એટલે મારે લખવું તો ન જોઈએ, પણ આપણે લખવું પડે, નહીં તો તમને આવડે નહીં ને. તો ચાલો આજે આપણે સીતાજીના પુત્રોના નામ લખવાના છે. તો કયા કયા? તો એમાં લખવાનું છે કે સીતાજીને બે પુત્ર હતા, લવ અને કુશ. તો આપણે લખશું એમાં જવાબ, સીતાજીને બે પુત્ર હતા, બે પુત્ર લવ અને કુશ. તો તમારી ઈચ્છાથી પોથીમાં તમારો પ્રશ્નનો જવાબ આ રીતે તમારે પેજ નંબર આવ્યા, તમે તમે દીધું એમ પેજ નંબર 30, પ્રશ્ન નંબર 12, એનો પ્રશ્ન 7. હવે આઠમો પ્રશ્ન છે એમાં છે કે લવ કુશે કયો ઘોડો પકડ્યો હતો. તો તમને વાર્તા કરી હતી એમાં ખબર છે કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. તો આપણે જવાબમાં લખશું કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. યજ્ઞનો ઘોડો કોને કહેવાય? મેં તમને વાર્તામાં કીધું હતું કે યજ્ઞનો ઘોડો એટલે એક રાજ્ય પરથી બીજા રાજ્ય પર જ્યારે ચડાઈ કરવામાં આવે ત્યારે પ્રથમ રાજ્યમાં જે રાજા રાજ કરતો હોય એ રાજા છે એને બીજાને કોઈ પણને જો આવું હોય તો પ્રથમ પહેલાં એને યજ્ઞનો ઘોડો એની ગાદી સોંપવામાં આવે, એની ગાદી લેવાની હોય તો પહેલાં યજ્ઞનો ઘોડો મોકલવામાં આવે. એટલે કે યજ્ઞએ શણગારેલો ઘોડો હોય અને એની સાથે સિપાઈઓ હોય. જો તમે આ શણગારેલા ઘોડાને પકડી લો તો સિપાઈઓ સાથે તમારે યુદ્ધ કરવું પડે અને યુદ્ધમાં તમે જીતી જાઓ તો તમે આ યજ્ઞના ઘોડાને પકડી શકો, નહીં તો તમારે એને છોડી મૂકવો પડે. એટલે આપણે કહીએ છીએ કે લવ અને કુશે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. તો આ તમારું શું થઈ ગયો? તો આ તમારો જવાબ છે. હવે પ્રશ્ન નંબર આવશે તમારે 9. પ્રશ્ન નંબર 9 માં શું છે કે સીતાજી ક્યાં રહેતા હતા? તો તમે બધે કહેશો કે ટીચર, સીતાજી તો એના મહેલમાં રહેતા હતા. નહીં, આપણી વાર્તામાં શું છે કે સીતાજી છે વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા. તો એ રીતે આપણે લખવાનું નથી, જંગલ તો હતું જ, પણ જંગલમાં પણ પહેલાંના વખતમાં આશ્રમ બાંધવામાં આવતા અને એ આશ્રમ કોનું હતો? તો ત્યાં પણ જે આપણે અહીંયા અત્યારે આપણે શાળામાં ભણવાની છીએ ને ત્યાં આપણે આશ્રમમાં રહી અને ભણવાનું હોય અને એ આશ્રમ છે એ ઋષિઓ ચલાવતા હતા. અને એ ઋષિ છે કોણ હતા? તો કે સીતાજી જ્યાં રહેતા હતા. કયા ઋષિ? તો કે વાલ્મીકિ ઋષિના આશ્રમમાં સીતાજી રહેતા હતા. તો અહીંયા આપણે લખશું, સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા. સીતાજી વાલ્મીકિ ઋષિના ઋષિના આશ્રમમાં રહેતા હતા. કયા ઋષિ હતા? તો આપણે બધા યાદ રાખવાનું છે, માત્ર તમારે શું યાદ રાખવાનું? તો કે વાલ્મીકિ ઋષિ, બરોબર. ત્યાં એક પણ ઋષિનું નામ નથી. સીતાજી જ્યાં રહેતા હતા એ ઋષિ છે વાલ્મીકિ ઋષિ હતા. હવે છે કે જુઓ, તમારે પ્રશ્ન નંબર તમારો 13 છે. પ્રશ્ન છે તમારો 13,
ઈ તમારે શું કરવાનું છે તો ત્યાં તમારે જોઈને શબ્દ લખવાના છે કયા શબ્દ આવશે તો કે શ ઉપરના ત્ર ઉપરના અને જ્ઞ ઉપરના તો જો અહીંયા તમારે છે કે પ્રશ્ન આવશે તમારે શ શ ત્ર અને જ્ઞ વાળા શબ્દ લખો કયા પણ પાઠમાં જે આવે છે ઈ અલગ લખવાના નથી એમાં કેવું છે કે યજ્ઞનો ઘોડો છે ઈ પાઠમાં જે આવે છે ઈ પાઠના આધારે યજ્ઞના ઘોડાના પાઠના આધારે આપણે વાર્તા કરી હતી યજ્ઞના ઘોડાની તો એમાં પહેલા આપણે કરવાનું છે શિક્ષા ઉપરના શબ્દ તો એમાં પાઠમાં છે જુઓ તમારે શ ઉપરના શબ્દ તો કયા લખવાના થશે તો એમાં આવશે ઋષિ કારણ કે એમાં આવે છે ને વાલ્મીકી ઋષિ તો એ શબ્દ તમારો છે ઋષિ હવે એક શબ્દ બીજો આવશે ઋષિ કુમારો ઋષિ કુમારો તો આ તમારા કયા શબ્દ થઈ ગયા શ ઉપરના બરોબર હવે તમને પૂછ્યું છે એમાં કે ત્ર ઉપરના શબ્દ તો તમારે ત્ર ઉપરના શબ્દ લખવાના થશે તો એમાં ત્ર ઉપર ક્યાં શબ્દ આવે છે તો એમાં તમારે જોવાનું છે પુત્ર તો અહીંયા આપણે લખવાનું થશે પુત્ર આ તમારો શબ્દ થઈ ગયો પાઠના આધારે યજ્ઞના ઘોડાના પાઠના નહીં ત્ર ઉપર તો ઘણા બધા શબ્દ આવે પણ તમારે જે આ પાઠ છે યજ્ઞનો ઘોડો તો આ પાઠના આધારે તમારે એક તો પુત્ર આવે છે પછી માત્ર તો ઈ તમારો શબ્દ છે ઈ તમારે લખવાનું છે અહીંયા માત્ર હવે તમને શું કીધું છે કે જ્ઞ ઉપરથી શબ્દ આવતા હોય ઈ તમારે લખવાના છે તો જ્ઞ ઉપરથી જે શબ્દ આવે છે ઈ કયા શબ્દ છે પાઠના આધારે તો એમાં લખેલું છે યજ્ઞ યજ્ઞ અને પાઠના ઉપર આપેલ છે યજ્ઞનો ઘોડો યજ્ઞનો ઘોડો કારણ કે એમાં લખેલું છે કે પેલાના વખતના ઋષિઓ યજ્ઞ કરતા હતા આજે પણ આપણે કહીએ છીએ પણ યજ્ઞ ક્યાં થતો માત્ર આશ્રમમાં રહીને જ યજ્ઞ કરવાનો હતો તો એમાં આવે છે યજ્ઞ અને યજ્ઞનો ઘોડો તો આ તમારા પાઠના આધારે કયા શબ્દ થઈ ગયા તો શ ત્ર અને જ્ઞ વાળા હવે તમારો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14 છે એમાં જુઓ કે નીતિના શ ત્ર અને જ્ઞ શબ્દ વાંચો અને લખો ઈ છે એ તમારા પાઠના આધારિત નથી અલગ શબ્દ છે એમાં તમારે ઉપર જો જગ્યા રહી છે એમાં તમારે લખવાનું નથી તમારે માત્ર બબે શબ્દ છે એટલે બબે લખવાના છે હવે એમાં છે કે જો ઋષભ તો તમારે જોઈને લખી નાખવાનું છે બે વખત ઋષભ અને વિષય તો બે વખત તમારે જોઈને લખવાનું છે એમાં કે વિષય પછી કે ત્રણ તો તમારે જોઈને લખવાનું ત્રણ પછી નેત્ર તો એ શબ્દ તમે લખશો જોઈને નેત્ર પછી શું આવે છે પત્ર તો એ પણ તમારે જોઈને બે વખત લખવાનું છે પછી વિજ્ઞાન તો આપણે જોઈને લખશું કારણ કે તમારે કી વાળા શબ્દ છે તો એ તમને ઘણા બાળકોને વાંચતા ન આવડતા હોય લખતા ન આવડતા હોય તો તમે આમાંથી જોઈને તમે લખી શકો પછી જિજ્ઞાસા તો એ શબ્દ તમારે વાંચવાનો છે અને જોઈને બે વખત લખવાનો છે પછી પ્રજ્ઞા તો તમે શબ્દ લખશો એમાં આવશે પ્રજ્ઞા પછી ઋષિ તો તમારે જોઈને લખવાનું છે ઋષિ હવે હું કીધું છે પ્રશ્ન ક્રમ 15 પ્રશ્ન 15 નો છે કયો છે તો કે ઉદાહરણ ક શ ત્ર અને જ્ઞ વાળા શબ્દ પરથી તમારે વાક્ય બનાવવાના છે તો જો ઉદાહરણ છે કે ઋષભ તો એમાં આપણે કહ્યું કે ઋષભ ભાષણ કર બરોબર વાક્ય બની ગયું જો તે દિવસે મેં જૂન લેક્ચરમાં તમને શબ્દ પરથી વાક્ય પૂછેલા તો ઘણા બે નહોતા આવડતા તમારે માત્ર શબ્દ આપેલો એના ઉપરથી તમારે શું કરવાનું છે એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે તો એમાં છે જો વિષય જો ઋષભનું વાક્ય બની ગયું ઉપર જે છે શબ્દ એના ઉપરથી જ કરવાના છે વિષય તો વિષયમાં શું લખવાનું થશે તો તમારું જો આ શબ્દ છે પ્રશ્ન આવશે 15મો પ્રશ્ન 15
અહીંયા લખવાનું છે પ્રશ્ન તમારો 15 નો છે ने त्रिनेत्र हता
શંકર ભગવાન ત્રિનેત્ર ને નહીં, શંકર ભગવાન ત્રિનેત્ર હતા કારણ કે એને શું હતું, ત્રણ અંગો હતી. હવે તમારું છે ઋષિ, તો તમારો શબ્દ છે ઋષિ. તો ઋષિમાં આપણે શું કશું લખ્યો, તો એમાં લખવાનું છે, તો આપણે કહી શકીએ કારણ કે યજ્ઞના ઘોડામાં ઋષિના ઘણા બધા વાક્યો આવે છે. તો એનું આવશે કે લવ અને કુશ ક્યાં રહેતા હતા, તો ઋષિના આશ્રમમાં. તો અહીંયા આપણે લખશું લવ અને કુશ. ઋષિના આશ્રમમાં રહેતા હતા કયા ઋષિ, તો બધાને ખબર છે વાલ્મીકિ ઋષિ. તો લવ અને કુશ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં રહેતા હતા, તો જો તમારો ઋષિ છે ક્યાં આવી ગયો શબ્દ, અહીંયા. તો અહીંયા તમારે શું કરવાનું છે, તમારે લખવાનું છે ઋષિ. તો આનો શબ્દ આપણે શું કરી નાખો, ઋષિના આશ્રમમાં રહેતા હતા. તો આ તમારું સરસ મજાનું વાક્ય બની ગયું. તમને જો બીજું વાક્ય આવડતું હોય તો એવું નથી કે ટીચરે બોર્ડ ઉપર લખેલા એ તમારે લખવા, બરોબર. તો તમે તમારી જાતે તમારે અલગ પણ તમારું વાક્ય બનાવી શકો, માત્ર આપણે શબ્દ આવી જવો જોઈએ વાક્યમાં. જો અહીંયા બધા આપણે જોયું કે આ જે છે ભાષણ, તો અહીંયા જો ભાષણ શબ્દ આવી ગયો, બરોબર. વિષય છે તો અહીંયા આપણે વિષય આને લઈ લીધો. તો તમારો શબ્દ છે જે હોય, વિષય, ભાષણ, નેત્ર અને ઋષિ, તમારે આ વાક્યમાં અંદર હોવો જોઈએ, એટલે કે સંડોવાયેલો હોવો જોઈએ. તો આ રીતે તમારું શું થઈ ગયું, તમારા વાક્ય થઈ ગયા. પ્રશ્ન નંબર તમારો 16, પ્રશ્ન નંબર તમારા આવશે, સોરી પ્રશ્ન નંબર તમારા 15 છે. અને હવે પ્રશ્ન નંબર 16 શું છે ખબર, એમાં છે કે પ્રશ્ન નંબર 15 જુઓ, તમારા ચિત્રો આપેલા છે. તો ઘણા બધા એમાં ચિત્ર છે. કયું છે એમાં સૂચના છે કે નિત્યમાંથી કઈ વસ્તુઓ નિષ્કા તરીકે ઉપયોગ કરો છો તમે, એ તો જો એમાં પહેલું છે. તો પૈડાનો ઉપયોગ કરીએ છીએ, તો પૈડાનો ઉપયોગ થાય છે. તો જો ઘણી વખત આપણે ઝાડ ઉપર પૈડું બાંધી અને નિષ્કા ખાતા હોઈએ છીએ, તો તમારે શું કરવાનું, ત્યાં તમારે રાઈટ કરી નાખવાનું છે. હવે દોરડું, તો દોરડું બાંધીને આપણે હિંચકા ખાઈએ છીએ ઝાડ ઉપર, તો કે હા, તો એમાં તમારે શું કરવાનું, રાઈટ કરવાનું. હવે બેટથી હિંચકા ખવાય ન ખવાય, તો તમારે ત્યાં કાંઈ લખવાનું નથી. પછી ખુરશી, ખુરશી ઉપર બેસી હિંચકા ખાઈ શકીએ ન ખાઈ શકીએ, એટલે ત્યાં પણ તમારે કાંઈ કરવાનું નથી. હવે સીડી, તો સીડી ઉપર ચડીને આપણે હિંચકા ખાઈ શકીએ નહીં, તો એમાં પણ નહીં. હવે પુસ્તક, પુસ્તકમાં કોઈ હિંચકા ખાય ખરા, તો ત્યાં પણ આપણે કાંઈ કરવાનું નથી. હવે ઘોડીઓ બતાવ્યું છે, તો ઘોડિયામાં તો આપણે હિંચકા ખાઈએ છીએ, નાનું બાળક ઘોડિયામાં ઝૂલતું હોય છે, આપણે એને કહીએ કે હવે એને ઘોડિયામાં નાખો, એટલે આપણે એને હિંચકાવીએ, તો એ તમારા રાઈટ કરવાનું. હવે બે, બેગમાં ખાઈ કોઈ હિંચકા ન ખાય. હવે જો ઝાડનું ચિત્ર બાંધ્યું છે, તો ઝાડ ઉપર તમારે હિંચકા ખાઈ શકો, ત્યાં તમારે શું કરવાનું છે, તો ત્યાં પણ તમારે રાઈટ કરવાનું છે. હવે તમને ટેબલ બતાવ્યું છે, તો એમાં કંઈ આવે નહીં, ટેબલ ઉપર આપણે હિંચકા ખાઈ શકીએ નહીં. હવે દરવાજો છે, તો દરવાજામાં પણ હિંચકા ખવાય નહીં. અને સ્કૂટર, સ્કૂટરમાં કોઈ હિંચકા ખાય ન ખાય, એટલે ત્યાં પણ તમારે શું કરવાનું છે, ત્યાં પણ તમારે કંઈ કરવાનું નથી. માત્ર તમને પ્રશ્ન શું પૂછ્યો હતો, કે જ્યાં તમે કોઈ વસ્તુ ઉપર હિંચકા ખાઈ શકો ત્યાં તમારે રાઈટ કરવાનું છે. તો આ રીતે તમારું પેજ નંબર છે 31 છે, એમાં તમારે સાથે કરી લેવાનું છે. રિવ્યુ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ટીચર આમાં કરાયું છે, બરોબર. આમાં તમારે બોર્ડ મુજબ તમે જુઓ તો તમને ન ખ્યાલ આવે, અમુક છે મૌખિક પ્રશ્ન પણ હોય, તો મૌખિક પ્રશ્ન છે એ આમાં બોર્ડ ઉપર કરેલા ન હોય. હવે આવશે તમારો પ્રશ્ન, તમારો 17, પ્રશ્ન તમારો 17 શું છે, સરસ મજાનું બાળગીત. તો તમને બધાને બાળગીત તો ગાવું ગમે છે ને, સરસ, વાહ, વેરી ગુડ. તો એમાં આવે છે શું, કે બાબુએ બાંધ્યો હિંચકો, જો મેં અહીંયા લખ્યું છે કે હિંચકાની મોજ, તો સરસ મજાનું એમાં છે, બાબુએ બાંધ્યો બાગમાં હિંચકો.
जवाब करें त्या सुधी बधाने नमस्ते।